અમદાવાદમાં વાહન ચાલકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સીએનજી વાહન હોય તો ઉનાળામાં તકેદારી રાખજો, તકેદારી નહીં રાખો તો તમારા વાહનમાં આગ લાગી શકે છે. ગરમીમાં આગમાં સપડાયેલા સીએનજી વાહનોમાં કેટલાક તારણો મળ્યા છે. ઉનાળાની શરૂઆત થતા વાહનોમાં સંપૂર્ણ ચેક તમારે વાહન કરાવવું જોઈએ, કારણ કે સીએનજી વાહનોમાં ટેન્કનો હાઇડ્રો ટેસ્ટ દર વર્ષે કરાવવો હિતાવહ રહે છે. સમયસર સર્વિસ કરાવવાથી આગની ઘટનાઓ ટાળી શકાય છે. સીએનજી વાહનો ઉનાળામાં પૂર્વે ઉનાળો આવે તે પૂર્વે ચેક કરાવી લેવા જોઈએ. વાયરિંગ, ઓઇલ લીકેજ અને ઓવરહીટની ચકાસણી પણ તમે કરાવી લો, કારણ કે પેટ્રોલ લીકેજ અને ઓઇલ લીકેજ હોય તો ચેક કરાવી શકો છો. ઉનાળામાં ગરમીમાં ઓઇલ કે પેટ્રોલ લીકેજના કારણે આગ લાગી શકે છે. આગ લાગવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તો 3 વર્ષ પૂર્વ થયા બાદ નાણાં બચાવવા માટે હાઇડ્રો ટેસ્ટ ના કરાવતા વાહનોમાં આગ લાગી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ટેન્ક બ્લાસ્ટ થવાનું જોખમ રહે છે. લાંબા ગાળે સર્વિસ ના કરતા પરંતુ આગની કોઈ વિચારતા હોય કે લાંબા ગાળે સર્વિસ કરીશું તો તે લોકો માટે આ કિસ્સાઓ છે. ગરમીનો પારો દિન પ્રતિદિન આસમાને જોવા મળી રહ્યો છે, ત્યારે અવારનવાર ગાડીઓમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે આગ કયા કારણોસર લાગે છે, તે માટે કેવી તકેદારી રાખવી જોઈએ, તે માટે જે ગાડી માટે જે એસીનું કામ કરી રહ્યા છે, ગાડી માટે જે ગેસ ફિટિંગનું કામ કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અવારનવાર આગ લાગવાની ઘટના ઘટતી હોય છે, એનું કારણ શું છે પહેલાં તો? અચ્છા, જેમ જેમ એની ગરમી વધતી જાય છે તેમ તેમ ગાડીનું ટેમ્પરેચર બી નોર્મલ કરતાં વધારે થતું હોય. 45 ડિગ્રી બહારની ગરમી પ્લસ ગરમી એન્જિનની હીટ, એના કારણે તમારે શરૂઆત તો પહેલાં એવું કરવું પડે કે રેગ્યુલર સર્વિસિંગને તમારે ધ્યાનમાં રાખવી પડે. સર્વિસિંગમાં તમારે ઓઇલ લીકેજ છે, પેટ્રોલ લીકેજ છે, ગેસ લીકેજ છે કે કંઈ પણ, તમારે કોઈ બી જગ્યાએથી પાણી લીકેજ થાય છે, એ સંપૂર્ણ તમારે એક વખત ઉનાળો ચાલુ થતાં પહેલાં સંપૂર્ણ સર્વિસ અને એનું ચેકિંગ કરાવી લેવું જોઈએ. ચેકિંગ કરાયા તદુપરાંત કંઈ લીકેજ કે એવું કંઈ લાગતું હોય તો ઉનાળા દરમિયાન એ બધું કમ્પ્લીટ તમારે મેન્ટેન કરાવી લેવું જરૂરી છે, કે ઓઇલ પાણી લીકેજ બીકેજ આ બધું જો કમ્પ્લીટ હોય તો તેનાથી આ ગરમીમાં તમારી ગાડીમાં આગ લાગવાની શક્યતા નહીવત રહી શકે. એમ ઘણા એવા કસ્ટમરો હોય કે પછી સર્વિસ કરાયા વગર ગાડી ડ્રાઈવ કરતા હોય, યા લૂઝ કનેક્શન હોય, વાયરિંગનું હોય, પેટ્રોલ લીક થતું હોય, ઓઇલ લીકેજ થતું હોય, જેના કારણે ગાડીઓમાં અવારનવાર આગ લાગવાના કિસ્સા બનતા હોય છે, ફાયર થવાના કિસ્સા બનતા હોય છે. જો એનાથી બચવું હોય તો ઉનાળો શરૂઆત થાય તે પહેલાં એક વખત તમારી ગાડી કોઈ બી નજીકના વર્કશોપ યા કોઈ બી ડીલરને ત્યાં લઈ જઈને સંપૂર્ણ એની ચેક પોઈન્ટ બધા ચેક કરાવી અને એનું બધું કમ્પ્લીટ સર્વિસિંગ જોવડાવી લેવી જોઈએ. આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે એની પાછળ કયા કયા કારણો જવાબદાર સામે આવતા હોય છે? જનરલી આપણા એનું વેધર જે પ્રમાણે છે એ પ્રમાણે ડસ્ટ એટલી બધી ભરાતી હોય, ઉડતી હોય, જે બધી તમારા રેડિએટરમાં, કન્ડેન્શનમાં કે તમારી ગાડીમાં બધે બી એ ચોંટતી હોય, જેના કારણે પાણી અડતા એમાં શું થાય કે એનો ખાર જામી જાય, ક્ષાર જામી જાય, રેડિએટર ચોકઅપ થાય, રેડિએટર ચોકઅપ થવાથી ગાડી પાણી ફેંકી દે, ગાડી ઓવરહીટિંગ થાય, ઓવરહીટિંગના કારણે તમારી ગાડી ગમે ત્યાં રેડ ગેસકેટ પાણી ફેંકીને એ ગરમ થઈ જાય, એ જો કસ્ટમરને ધ્યાનમાં ના આવે ને એમાં ડ્રાઈવ કરે તો પણ ગાડીમાં આગ લાગવાના ચાન્સીસ છે. પછી અમુક જે એક્સ્ટ્રા વાયરિંગ તમે બહારથી જે કરાવો છો કે હેડલાઇટ બલ્બનું છે કે એ છે, એવા 2-4 કિસ્સા એવા બી આવ્યા છે કે વાયરિંગના લીધે બી ગાડી ફાયર થાય છે. કેમ કે ગરમીના કારણે વાયરો વધારે ગરમ થવાથી લો ક્વોલિટીના વાયરિંગને એના કારણે બી ગાડીઓ ફાયર થાય છે. પેટ્રોલ લીકેજ હોય, એની પાઇપો સમય અંતરે તમારે બદલાવતા રહેવું પડે. જો પાઇપો લીકેજ થઈ ગઈ હોય, હાર્ડ થઈ ગઈ હોય, બરડ થઈ ગઈ હોય તો તમારે રેગ્યુલર સર્વિસિંગમાં એ પોઈન્ટ ખાસ તમારા મિકેનિકને આપી ચેક કરાવી અને એ રિપ્લેસ કરાવી જોઈએ. ચોક્કસથી. તો જે પ્રકારે જે વાહનો હોય છે તે ઉનાળાની શરૂઆતમાં એક તો બહારની ગરમી હોય છે અને સાથે સાથે જે એન્જિન હોય છે તે પણ ગરમી ફેંકતું હોય છે, આમ ડબલ ગરમી થતી હોય છે અને તેના કારણે આ પ્રકારના કિસ્સા જે છે તે બનતા હોય છે, પરંતુ તકેદારી રાખવી જોઈએ અને ત્યારબાદ જે એન્જિન અને સર્વિસની જે બાબતો જે છે તેમાં પૂરતી તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના કિસ્સામાંથી બચી શકાય છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, News18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ગુજરાત પર સુરેશ દાદા જોરદારના કોપાયમાન થઈ ગયા છે. ગુજરાતના 10 થી વધુ શહેરોમાં 45 ડિગ્રીને પાર પારો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. હવે તો સુરેશ દાદા રાત પાળી પણ કરી રહ્યા છે, ત્યારે ચારે તરફ એક જ માંગ ઉઠી રહી છે કે સૂર્યદેવ હવે ખમૈયા કરો.
ગુજરાતમાં 5 દિવસથી અગન વર્ષા વરસી રહી છે. ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ગયા છે. રાત્રે 10 વાગે પણ 40 ડિગ્રી ગરમીનો અહેસાસ થતા લોકો ગરમીમાં રીતસરના પરસેવે રીપઝેપ થઈ ગયા છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા 1 સપ્તાહથી યથાવત છે, ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી, તેમ હવામાન વિભાગની આગાહી છે. બુધવારે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો. અન્ય શહેરોમાં તો ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી જતા રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત 5 શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરત વલસાડમાં પણ હીટવેવ વર્તાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. તો રાજકોટમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રાજકોટવાસીઓ ગરમીથી ત્રાસી ગયા છે. અંગધજાડતી ગરમીના કારણે રાજકોટના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. ઠંડા પીણા પર લોકોએ મારો ચલાવતા રાજકોટમાં બરફની અછત સર્જાવા લાગી છે. કુલ જરૂરિયાતના 40% જેટલી બરફની ઘટ સર્જાઈ છે. ખેડૂતો થઈ જજો સાવધાન, ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે, મચાવશે મહાતબાહી. ગુજરાત અને દેશમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું કેરળથી માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે ચોમાસા પહેલા દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે વાવાઝોડું તબાહી મચાવી દેશે, હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને લો પ્રેશર સર્જાયું છે. 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના, બંગાળ ઉપસાગરનું વાવાઝોડું ભારે હશે, 26મી સુધી તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે, દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવી શકે, તટો પર 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. આ સ્થિતિને કારણે ચોમાસાને ફાયદો થશે, ભેજ મર્જ થશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. બંગાળ જે ઉપસાગર છે ભારે. વેલકમ બેક. વાત જૂનાગઢની, તો જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગરસેવકને ફોન પર ધમકી મળી છે. વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટરને ધમકી મળી છે. ભૂપત શેઠિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સમાજના પ્રશ્નને માથાકૂટનો ખાર રાખી ધમકી અપાઈ. મુંબઈના 2 ભજનીક દ્વારા ધમકી આપવામાં આવી છે. બી ડિવિઝન પોલીસમાં ભૂપત શેઠિયાએ હાલ તો ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. હબડી ગામના પાટિયા પાસે વાહનમાં લાંબી કતારો લાગી, ફોરલેન રોડનું કામ ચાલુ હોવાથી લોકોને હાલાકી પડી. નેશનલ ઓથોરિટીની ગોકળ ગતિએ કામગીરી ચાલી રહી છે. હાઈવે પર 1-2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી વાહનો પણ અટવાયા હતા. કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકોની માંગ છે.